નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં છે? ચલો આજે 15મા પાઠની અંદર પ્રાણીઓ ઉડતા પ્રાણી વિશે માહિતી મેળવવાની છે. પહેલા આપણે શું કહ્યું? તો કે જંગલી પ્રાણી ને પાલતુ પ્રાણી શીખા, પછી પાલતુ પ્રાણી છે એના બચ્ચાઓના નામ શીખા. હવે પ્રાણી રીએ છે એને શું કહેવાય છે એ આજે આપણે શીખવાનું છે. આપણે લોકો ક્યાં રહીએ છીએ, વિવિધ ઘર વિશે માહિતી મેળવી. તો કે મનુષ્ય ક્યાં રહીએ, તો કે ઝૂંપડીમાં રહેતા હોય, પછી જંગલની અંદર ઝૂંપડી બાંધીને રહેતા હોય, પછી મકાનમાં રહેતા હોય, બંગલામાં રહેતા હોય, આ બધા આપણે લોકો રહીએ છીએ. એવી રીતે પ્રાણીઓના રહેઠાણના પણ નામ અલગ છે. આપણે મકાનમાં રહીએ તો પ્રાણી ક્યાં ક્યાં રહે છે એના વિશે આજે આપણે માહિતી લઈએ. અહીંયા શું આપ્યું છે? અહીં કેટલાક પ્રાણીઓ અને તેના રહેઠાણના ચિત્રો આપ્યા છે ને તેનો અભ્યાસ કરવાનો છે સામે વાક્ય દ્વારા, અને આપણે એને યાદ રાખવાનું છે. પહેલું જો ગાય છે ને, ગાય કાંઈ છે ને, ગાય ખાસ ખાય છે, તો કે ગાય કોટમાં રહે છે. બીજું છે ઘોડો, તો ઘોડાને બાંધેલો છે, તો કે ઘોડો તબેલા માટે છે. ઘોડાના ઘરને શું કહેવાય? તબેલો. પછી કૂતરો, તો કે કૂતરો કોટડીમાં રહે છે. પછી ડુક્કર એટલે ઘૂમ, પછી એટલે કે ડુક્કરવાળામાં રહે છે. ડુક્કરવાળો કહેવાય જ્યાં કુદરેતું હોય ને, ડુક્કરવાળો કહેવાય છે. સિંહ છે, તો કે સિંહ ગુફામાં રહે છે. જંગલની અંદર પથ્થરની નાની નાની ગુફાઓ હોય છે અથવા મોટી ગુફાઓ હોય છે, તો સિંહ ક્યાં રહેઠાણ કરે છે? તો કે ગુફાની અંદર. પછી છે સસલું, સસલું બકુલમાં રહે છે. જંગલની અંદર નાના નાના બકુલ હોય ને, એની અંદર જોય એટલે એ લંબાઈને બેસી જાય છે અને અંદર રહે છે બકુલ કરીને. પછી સાપ, સાપ દરમાં રહે છે. તમે ઘણી વાર ગયા હોય તો રાફડો જોયો હશે, માટીનો જોયો, પછી પછી માટીનો અંદર એવા બધા બકુલ ગયા હોય એને કહેવાય દર. તો સાપ દરમાં રહે છે. ખેતું, તો ખેતુવાડામાં રહે છે. તમે રવા લઈ અને એની ઘરે જાઓ તો એને વાડો બનાવેલો હોય છે અને વાડાને ફરતે ચાલી રહેતી હોય છે, તેમાં એ લોકો ઘેટું રાખે છે, તો કે ખેતુવાડામાં રહે છે. પછી મરઘી, મરઘીને પાંજરામાં રાખવામાં આવે છે. ખડા એટલે પાંજરું, મોટું બધું પાંજરું બનાવવું હોય છે. ચારી વાડો એની અંદર મરઘીને રાખવામાં આવે છે, તેની અંદર દાણા અને પાણી મૂકી દેવામાં આવે છે. અને પંખી માળામાં રહે છે. તો આપણે ઘરે ચકલી ને બુલબુલ ને માળો કરે છે, પછી ઘણા બધા પંખી વૃક્ષ ઉપર માળો કરે છે. ઘણા ઘર હોય, પછી કૂવો હોય તો એની અંદર માળો બનાવે છે, તો કે પંખીના મકાનને જે આપણે ઘરે શું કહીએ છીએ, તો કે પંખી માળામાં રહે છે. મધમાખી મધપુડામાં રહે છે. જો પાછળ ચિત્ર આવ્યું છે મધમાખીનું ચિત્ર, મધપુડો તો આપણે જોયો જ હશે. એક તારા પોતાની અંદર માખી હોય છે ને, મધમાં કરે છે મધમાખી, તો કે ફૂલોમાંથી પાંદડા કોણામાંથી રસ ચૂસી અને મધપુડામાં નાખે છે, એમાંથી મધ તૈયાર થાય છે. આપણે ખાવાની પીવામાં લ્યો છે ને મધ, એ તૈયાર થાય છે. તો મધમાખી ક્યાં રહે છે? મધપુડામાં રહે છે. કીડી, તો કીડી રાફડામાં રહે છે. કરોળીઓ, તો કરોળીઓ ઝાડ બનાવીને રહે છે. અને માછલી પાણીમાં રહે છે. તો આ શું આજે આપણે શીખા? તો કે પ્રાણીઓનું રહેઠાણ. આપણે અત્યાર સુધી પ્રાણી, પછી એના બચ્ચાની માહિતી, એના રહેઠાણની માહિતી શીખા. હવે આપણે આગળ વિડીયોમાં કંઈક નવું શીખશું. ત્યાં સુધી ટાટા.